હેલો ફ્રેન્ડ્સ મારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે જ્યારે પણ આપણે કોઈ નવો નાસ્તો જોઈએ તો આપણને એમ થાય કે આ નાસ્તો બહુ જ અઘરો છે પણ આ નાસ્તો આપણે બે જ વસ્તુમાંથી બનાવ્યો છે અને બહુ જ ટેસ્ટી અને ક્રિસ્પી તો છે જ તો એ બે વસ્તુ છે પૌવા અને બટેકા તો ચલો એ બે જ વસ્તુમાંથી આપણે આજે નાસ્તો બનાવવાનું સ્ટાર્ટ કરીએ સૌ પ્રથમ મેં એક કઠરોટ લીધી છે અને એમાં મેં એક કટોરી જેટલા પૌવા લીધા છે એટલે આશરે શ્રેય સવા સવાસો ગ્રામ અને એને પંદર મિનિટ પલાળી દીધા હતા ધોઈને હવે એને મેં એક કથરોટમાં લઈ લીધા છે અને એને બરાબર મસ્લીને એકદમ ડો જેવું તૈયાર કરવાનું છે ફ્રેન્ડ્સ પવાને તમારે સારી રીતે ધોઈ લેવાના છે અને પછી જ એને પલાળવા મૂકવાના છે એમાં જરા પણ પાણી ન રહેવું જોઈએ હવે મેં નાના મીડિયમ સાઇઝના ચાર નંગ બટેકા લીધા છે એટલે આશરે શ્રેય થી સવા બસો ગ્રામ બટેકા છે તમે બંનેનું આપ સરખું પણ રાખી શકો છો અને ઓછું વધતું પણ રાખી શકો છો હવે મેં એક નંગ ગાજર લીધું છે અને એને પણ ઝીણું સમારી લીધું છે અને એક નંગ લીલું મરચું લીધું છે એને પણ ઝીણું સમારી લીધું છે એ બધું જ હું અંદર એડ કરી દઈશ અને સરસ રીતે મિક્સ કરી લઈશ ફ્રેન્ડ્સ આ નગેટ્સ ખાવામાં બહુ જ સરસ લાગે છે ટેસ્ટી તો છે જ હવે એમાં કોથમરી ઉમેરીશ એ પણ મેં ધોઈ અને ઝીણી સમારી લીધી છે એ છે એક ટેબલ સ્પૂન જેટલી તમે વધારે પણ એડ કરી શકો છો હવે એમાં વન ટી સ્પૂન જેટલી આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરી છે અને સ્વાદ અનુસાર મીઠું એડ કર્યું છે હવે વન ટીસ્પૂન જેટલો મરી પાવડર વન ટી સ્પૂન જેટલો ચાટ મસાલો વન ટીસ્પૂન જેટલો આમચૂર પાવડર અને વન ટીસ્પૂન જેટલું જીરું લીધું છે આ બધું જ માપ તમારે વન ટી સ્પૂન જેટલું જ રાખવાનું છે આટલી ક્વોન્ટિટીમાં આટલું જ માપ હોવું જરૂરી છે અને વન ટી સ્પૂન જેટલી દળેલી ખાંડ લીધી છે અને વન ટેબલ સ્પૂન જેટલું જીરું અને વન ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર એડ કર્યું છે ફ્રેન્ડ્સ હવે એમાં એક ટેબલ સ્પૂન જેટલો કોર્ન ફ્લોર લઈશ અત્યારે મેં એક ટેબલ સ્પૂન જેટલો લીધો છે પણ જો તમને જરૂર પડે તો વધારે લઈ શકો છો બટેકા અને પૌવામાં મોશર હોય એ પ્રમાણે તમારે લેવાનો છે મેં અત્યારે કોર્ન ફ્લોર લીધો છે જો તમારી પાસે કોર્નફ્લોર ન હોય તો તમે ચોખાનો લોટ અથવા મેંદો પણ એડ કરી શકો છો જેથી કરી બટેકામાં રહેલું મૉ્ચર હોય એ એકદમ સરસ રીતે સોસાઈ જાય હવે હું એનો સરસ ડો જેવું તૈયાર કરીશ ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ આ ટેસ્ટમાં એટલી સરસ હોય છે અને ક્રિસ્પી તો છે જ જરૂરથી તમે ઘરે બનાવજો મને થોડું એવું લાગ્યું એટલે મેં વન ટીસ્પૂન કોન્ફર ફરી એડ કર્યો છે ફ્રેન્ડ્સ ખાવામાં એટલી સરસ ટેસ્ટી ચટપટી અને ચટપટું ખાવું તો આપણને બહુ જ ગમે અને અત્યારે લોકડાઉન ચાલી રહ્યું છે એટલે ઘરમાં નાસ્તોની તો જરૂર વારંવાર પડે છે અને આ બે વસ્તુ તો આપણા ઘરમાં હોય જ બટેકા અને પૌવા અને એમાંથી આપણે ઘણી પ્રકારની અવનવી રેસિપી બનાવી શકીએ છીએ ફ્રેન્ડ્સ સરસ રીતે બધું મિક્સ થઈ ગયું છે તમે જોઈ શકો છો હવે હું એમાંથી રોલ્સ બનાવીશ તમે કોઈ પણ શેપ આપી શકો છો હાર્ટનો પણ આપી શકો સ્ક્વેરનો પણ આપી શકો પણ અત્યારે હું નગેટ સાઇડ શેપ આપવાની છું એટલે કે રોલ બનાવવાની છું તમારે આવી રીતે રોલ બનાવવાના છે તમે જોઈ શકો છો કેટલો સરસ રોલ બનીને તૈયાર થયો છે તમારી પાસે કોઈ મોલ્ડ હોય તો મોલ્ડમાં પણ તમે સેટ કરીને બનાવી શકો છો તમે સવારે આને બ્રેકફાસ્ટમાં પણ ખાઈ શકો છો અને છોકરાઓને ટિફિનમાં પણ આપી શકો છો અને તમે સાંજે ડિનરમાં પણ લઈ શકો છો તમારે આવી રીતે બધા જ રોલ વાળીને તૈયાર કરી દેવાના છે ફ્રેન્ડ્સ આ રેસીપી જલ્દી બની જાય એવી છે તમે જરૂરથી એકવાર ઘરે ટ્રાય કરજો અને તમારા નેગેટ્સ કેવા બન્યા છે એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો ફ્રેન્ડ્સ અત્યારે હું એને ડીપ ફ્રાય કરવાની છું પણ તમે એને સેલો ફ્રાય પણ કરીને ખાઈ શકો છો કારણ કે બધી જ વસ્તુ કૂક છે ખાલી કોર્ન ફ્લોર જ તમારે કૂક કરવાનો છે બધાના કેટ્સ વળીને તૈયાર થઈ ગયા છે હવે હું એક સ્લરી બનાવીશ મેં એક ટેબલ સ્પૂન ફ્લોર લીધો છે અને પ્લસ વન ટી સ્પૂન પણ ફ્લોર લીધો છે હવે એમાં હું થોડું પાણી એડ કરી અને એક સ્લરી તૈયાર કરીશ કોર્નફ્લોરની જગ્યાએ તમે ચોખાનો લોટ પણ લઈ શકો છો અને મેંદો પણ લઈ શકો છો ફ્રેન્ડ્સ ઉપરનું પડ ક્રિસ્પી કરવા માટે આ કરવું ખાસ જરૂરી છે તમારી સ્લરી આવી રીતના બનાવવાની છે બહુ થીક પણ નહીં અને બહુ પાતળી પણ નહીં હવે મેં ડ્રાય બ્રેડ ક્રમ્સ લીધા છે અને બ્રેડ મેં ઘઉંના લોટની જ લીધેલી છે અને મેં એને ડ્રાય કરી અને મિક્સરમાં ક્રશ કરી લીધી છે હવે રોલને હું કોર્નફ્લોરની સ્લરીમાં ડીપ કરીશ અને બ્રેડ ક્રન્ચમાં રકદોડી દઈશ આવી રીતે તમારે ફ્રેન્ડ્સ કરવાનું છે જેથી કરી તમારે ઉપરનું પડ ક્રિસ્પી રહે અને અંદર સોફ્ટ અત્યારે મેં ગાજર લીધા છે પણ તમે ડુંગળી પણ લઈ શકો છો તમને મનગમતું વેજીટેબલ્સ એડ કરી શકો છો તમે કેપ્સી પણ પણ તમે એડ કરી શકો છો આવી જ રીતે હું બધા જ નકેટ્સ કોર્ન બોળી અને બ્રેડ ક્રશમાં રક્તોળી અને રેડી કરી લઈશ તમે જોઈ શકો છો બધા જ રેડી કરી દીધા છે અને તેલને મેં ગરમ કરવા રાખી દીધું છે અત્યારે મેં ફાસ્ટ ગેસ રાખ્યો છે અને બધા નગેટ્સ તેલમાં રાખી દઈશ બધી વસ્તુ કૂક છે એટલે તમારે ગેસની ફ્લેમ ફાસ્ટ જ રાખવાની છે બેથી ત્રણ મિનિટમાં નગેશ બનીને તૈયાર થઈ જશે તળવામાં એને જરા પણ વાર લાગતી નથી તમે જોઈ શકો છો કે ગોલ્ડન કલરના થવા આવ્યા છે તમારે કલર એનો ગોલ્ડન જ રાખવાનો છે નગેટ્સ તળાઈને રેડી થઈ ગયા છે પછી હું એને કથરોટમાં કાઢી લઈશ તમે જોઈ શકો છો કે કેવો સરસ ગોલ્ડન કલર આવી ગયો છે આવી જ રીતે હું બધા નગેટ્સ તળીને રેડી કરી દઈશ બન્યા છે ને સરસ બધા તળાઈને રેડી થઈ ગયા છે હવે હું એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશ મેં અત્યારે નગેટ્સની ગ્રીન ચટણી અને ટોમેટો સોસ સાથે સર્વ કર્યા છે ટમેટો સોસ મેં ઘરે જ બનાવ્યો છે ફ્રેન્ડ્સ જરૂરથી તમે ઘરે એકવાર બનાવજો આ ગરમ ગરમ ખાવાની બહુ જ મજા આવે છે બન્યા છે ને સરસ ફ્રેન્ડ્સ તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને એક લાઇક આપજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો બે લાઇકોન બટન પ્રેસ કરી દેજો જેથી કરી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળી જશે અને હા ફ્રેન્ડ્સ તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં જરૂરથી શેર કરજો અમે તો આને ટેસ્ટ કરી લીધો છે પણ તમારે ટેસ્ટ કરવા માટે પહેલાં બનાવવા પડશે ફ્રેન્ડ્સ હવે હું તમને મળીશ નવી રેસીપીની સાથે બાય બાય ટેક કેયર